हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? दरेक विद्यार्थियों ने जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, छेल्ले आपणे दसमा पाठनी शुरुआत करी हती। जे दसमा पाठमां आपणे खास करीने कृषिना प्रकारो जोया, एनी पद्धतिओ जोई, तेमज खास करीने कृषि पेदाशोमां खास धान्य पाको अने खास कठोळना पाको विशे आपणे माहिती मेळवी। ત્યારબાદ પાઠમાં આગળ વધીએ તો તેલબિયાના પાકો કે જે ખાસ ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં ઋતુ અનુસાર મગફળી, સરસવ, તલ, સૂર્યમુખી, સોયાબીન, એરંડો, કરડી, અળસી વગેરે કે જે તેલબિયાનો પાક લેવામાં આવે છે, અને આ બધા પાકો એવા છે કે જેમાંથી તેલ કાઢી શકાય છે કે જેને તેલબિયાના પાકો કહે છે। આ ઉપરાંત નાળિયેરના કોપરામાંથી પણ એ તેલ મેળવાય છે કે જેને આપણે ખાસ નાળિયેર તેલ કહીએ છીએ ને એ, તેમજ ભારતમાં ખાદ્ય તેલ મેળવવા મગફળી, સરસવ, તલ અને કોપરાનો ઉપયોગ વધુ થાય છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે રોજિંદા આપણા ખોરાકમાં ખાસ કરીને એક ખોરાક બનાવવા માટે ખાસ કરીને મગફળીનું અથવા તો સરસવ, તલ અને કોપરાના તેલનો જ આપણે ઉપયોગ કરીએ છીએ। અને હવે તો તાજેતરમાં સૂર્યમુખી અને કપાસિયાનો પણ ઉપયોગ વધ્યો છે। આજે મોટાભાગે સૂર્યમુખીના તેલનો પણ ઉપયોગ કરીએ છીએ અને મોટા પ્રમાણમાં આજે કપાસના ખોળમાંથી એટલે કે કપાસિયામાંથી આજે એ તેલનો ઉપયોગ કરીએ છીએ કે જેને આપણે કપાસિયા તેલ કહીએ છીએ। તો ખાસ એમાં જો વાત કરીએ તો પહેલું છે મગફળી, એટલે કે જેને આપણે સિંગ કહીએ છીએ, એટલે કે બધા તેલબિયામાં તે સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે। કારણ કે આજે સૌથી વધુ ભારતમાં જુઓ તો મગફળીનું તેલ એ લોકો રોજિંદા જીવનમાં છે, વધુ એનો ઉપયોગ કરે છે અને તેથી તેનું મહત્ત્વ પણ વધુ છે। તેના પાકને કારી, કસવારી, ગોરાડું અને લાવાની રેતી મિશ્રિત તેમજ પાણી ભરાઈ ન રહે તેવી જમીન વધુ એને માફક આવે છે, તેમજ તાપમાનનું પ્રમાણ તો કે 20°C થી લઈને 25°C સુધી અને 50 થી 75 સેમી જેટલો વરસાદ પડે તો તમે સરળતાથી એ મગફળીનો પાક છે લઈ શકો છો। અને આ મગફળી કે જે ખરીફ પાક છે કે મોટાભાગે ચોમાસું ઋતુમાં છે આ પાક છે લેવામાં આવે છે, પરંતુ જો સિંચાઈની સગવડ હોય એટલે કે સિંચાઈ દ્વારા જો પાણી તમે મેળવી શકતા હો તો તમે ઉનાળામાં પણ આ તમે મગફળીનો પાક લઈ શકો છો, એટલે કે તમે એને વાવી શકો છો। અને ખાસ કરીને મગફળી કે જે ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં વધુ પાકે છે, ક્યાંક વધુ માત્રામાં તો ક્યાંક ઓછી માત્રામાં, અને મગફળીના ઉત્પાદનમાં ગુજરાત કે જે ભારતમાં પ્રથમ ક્રમે છે। કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણું ગુજરાત રાજ્ય એવું છે કે જેમાં મગફળીનું સૌથી વધુ વાવેતર થાય છે, અને ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન જો વાત કરીએ તો જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને આપણા ભાવનગર જિલ્લામાં પણ એ મગફળીનો પાક છે કે જેનું ઉત્પાદન લેવામાં આવે છે। ગુજરાતમાં મગફળીમાંથી બનાવેલું સિંગ તેલ આજે ખાદ્ય તેલ તરીકે વધારે વપરાય છે। આજે મોટાભાગે રોજબરોજના જીવનમાં આપણે ખોરાકમાં અથવા કોઈપણ વસ્તુ બનાવવા માટે, વાનગી બનાવવા માટે પણ આજે મગફળીના તેલનો છે સૌથી વધુ આપણે ઉપયોગ કરીએ છીએ। જો વિદ્યાર્થી મિત્રો, આપણે બાજુમાં ચિત્ર પણ આપ્યું છે કે જે ખેતરોમાં મગફળીનો જે પાક ઊભો છે એ જે એકદમ લીલાછમ આપણને જોવા મળે છે। ત્યારબાદ વાત કરીએ તો કે તેલબિયાના પાક તરીકે તો કે તલ, તેનો પાક વર્ષા આધારિત છે કે ભાઈ વરસાદનું પ્રમાણ કેટલું છે અને વર્ષા આધારિત આ તલનો પાક છે લેવામાં આવે છે। આથી તે ઉત્તર ભારતમાં ખરીફ પાક છે, કારણ કે ઉત્તર ભારતમાં મોટાભાગે ચોમાસું ઋતુમાં છે પાક લેવામાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાં તેનો પાક શિયાળાની ઋતુમાં લેવાય છે। તે લગભગ બધા જ રાજ્યોમાં થાય છે, પરંતુ ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં છે આ પાકનું પ્રમાણ વધુ થાય છે। તલના ઉત્પાદનમાં અને વાવેતર વિસ્તારમાં ગુજરાત ભારતમાં પ્રથમ ક્રમે છે, એટલે કે ભારતમાં સૌથી વધુ જો તલનું વાવેતર થતું હોય તો ક્યાં છે તો કે ગુજરાત છે, અને ગુજરાત પ્રથમ ક્રમે છે। અને ગુજરાતમાં તલનું જો સૌથી વધુ વાવેતર થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લો છે, કે બનાસકાંઠામાં સૌથી વધુ એ તલનું વાવેતર થાય છે। અને આજે તો બધા તેલબિયામાં તલ સૌથી વધુ તેલ ધરાવે છે, કારણ કે તલનો પાક એવો છે કે જે તલને પીસીને સૌથી વધુ એમાંથી તેલ છે કાઢવામાં આવે છે।
અને આજે તો ભારત વિશ્વમાં તેલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે, કારણ કે તલનું વાવેતર એટલું થાય છે અને એ તલના તેલની સૌથી વધુ નિકાસ આજે ભારત બીજા દેશોમાં છે, સૌથી વધુ કરે છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે તલ તો જોયા છે ને, બે રંગના છે, એક સફેદ રંગના પણ તલ આપણને જોવા મળે છે અને કાળા રંગના પણ તલ આપણને જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો સરસવ, અને આ સરસવ કે તે એક રવિ પાક છે, એટલે કે શિયાળામાં લેવામાં આવતો પાક છે. તે ઉત્તર ભારતનો મહત્ત્વનો તેલબિયા પાક છે, કારણ કે ઉત્તર ભારતનો સૌથી વધુ આ પાક લેવામાં આવે છે. અને સરસવના બીજ અને તેના તેલને ઔષધ અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે સરસવના જે બીજ છે એનું જે તેલ જે છે તો આજે ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે અને ખાદ્ય તેલમાં પણ તેનો ઉપયોગ છે લેવામાં આવે છે. અને જો ભારતની વાત કરીએ તો ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ કે જ્યાં સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે, કે જ્યાં સરસવનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ત્યારબાદ વાત કરીએ તો નારિયેળ, અને વિદ્યાર્થી મિત્રો, નારિયેળનું પાણી અને એ નારિયેળની એ મલાઈ ખાવી કોને ન ગમે? તો એ નારિયેળ કે જે ખાસ દરિયા કિનારાની સારવાળી જમીન તથા ગરમ અને ભેજવાળી આબોહવા એને ખૂબ જ માફક આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે ને કે નારિયેળીનું સૌથી વધુ પ્રમાણ ક્યાં હોય છે? તો કે દરિયા કિનારે આપણને છે જોવા મળે છે, કારણ કે ત્યાંની ગરમ અને ભેજવાળી આબોહવા એને ખૂબ જ માફક આવે છે. અને ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થાય છે. આપણે સાઉથના ફિલ્મો જોઈએ છીએ ને, એ સાઉથના ફિલ્મો જો મોટાભાગે આપણે નારિયેળી છે આપણને બતાવે છે. એ ઉપરાંત કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને અંદામાન અને નિકોબારમાં નારિયેળીના બગીચા આવેલા છે, કે જ્યાં વિપુલ માત્રામાં છે એ નારિયેળ છે મળે છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નારિયેળની જાતો વિકસાવવામાં આવી છે, કારણ કે આજે નારિયેળના પાકમાં વધુ ઉત્પાદન થાય અને નારિયેળની ઊંચાઈ ઓછી પણ ઉત્પાદન વધુ મળે તે માટેની જાતો પણ આજે વિકસાવવામાં આવી છે. અને એ નારિયેળના કોપરાને સૂકવી તેમાંથી તેલ એટલે કે કોપરેલ છે મેળવાય છે. આજે તો દક્ષિણ ભારતમાં તેનો ખાદ્ય તેલ તરીકે પણ ઉપયોગ થાય છે, કે જે રીતે આપણે સિંગ તેલ, કપાસિયા તેલ વાપરીએ છીએ ને, એ જ સ્વરૂપે દક્ષિણ ભારતમાં આ નારિયેળનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે થાય છે. નારિયેળનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે વપરાય છે. આજે મોટાભાગે બીમાર કોઈ દર્દી હોય તો ડૉક્ટર મોટાભાગે એને એ નારિયેળનું પાણી છે પીવાનું કહે છે. શા માટે? તો કે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. અને આજે તો ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ આજે નારિયેળનું વાવેતર કરવામાં આવેલ છે, જેનાથી વધુ માત્રામાં આપણને છે નારિયેળ મળે છે. ત્યારબાદ વાત કરીએ તો કે એરંડો, એટલે કે એરંડો એટલે કે દિવેલા, ખાસ કરીને તે ખરીફ તેમજ રવિ પાક છે, કારણ કે ચોમાસુ ઋતુમાં પણ એ પાક લઈ શકાય છે અને શિયાળુ ઋતુમાં પણ આ એરંડાના પાકો લઈ શકાય છે. અને ભારતમાં તેનું ઉત્પાદન મુખ્યત્વે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એનું ઉત્પાદન મુખ્યત્વે ક્યાં થાય છે? તો કે આંધ્રપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે. ભારત એરંડાનું સૌથી મોટું ઉત્પાદક છે, કારણ કે ભારત દેશ એવો છે કે જ્યાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન થાય છે. અને વિશ્વમાં એરંડાના કુલ ઉત્પાદનનો 64% હિસ્સો તો ભારતમાં થાય છે, કારણ કે આખા વિશ્વમાં જો 100% જે એરંડાનું વાવેતર થતું હોય તો એ 100%માંથી 64% તો ઉત્પાદન માત્ર ક્યાં થાય છે? તો કે ભારતમાં જ થાય છે. અને એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં અનુક્રમે ચીન અને બ્રાઝિલ પછી ભારતનો ક્રમ આવે છે. પહેલા ક્રમે ચીન, બીજા ક્રમે બ્રાઝિલ અને ત્રીજો ક્રમ કોનો છે? તો કે ભારતનો છે. ભારતના કુલ ઉત્પાદનમાં લગભગ 80% ઉત્પાદન ગુજરાતમાં થાય છે, કારણ કે ભારતમાં જે 100% વાવેતર થાય છે તો 100%માંથી 80% તો ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્યમાં થાય છે. અને આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એરંડાનું પાક લેવાય છે, પણ ક્યાંક ક્યાંક વધુ માત્રામાં તો ક્યાંક ઓછી માત્રામાં. તેમજ ગુજરાતમાં એરંડાનું ઉત્પાદન બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી તો વગેરે જિલ્લાઓમાં પણ એ એરંડાનું પાક છે એનું ઉત્પાદન લઈ શકાય છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે બાજુમાં પણ એરંડાના પાકનું ચિત્ર આપણને આપ્યું છે કે જેને તમે જોઈ શકો છો.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તો ચા કોફી અને કોકોના પાકો કે જેને પીનાના પાકો પણ કહી શકાય છે અને એમાંય પ્રથમ પાક એટલે કે ચા જોઈએ તો તેના પાક માટે લોહ તત્વવાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન જરૂરી છે જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચિત્ર આપ્યું છે કે મોટાભાગના ચાનું પાક પહાડી ક્ષેત્ર ઉપર છે વધુ છે લેવામાં આવે છે કારણ કે એ પાકને લોહ તત્વવાળી અને પાણી સહેલાથી વહી જાય તેવી ઢોળાવવાળી જમીન એને વધુ માફક આવે છે ચાના છોડના મૂળ પાસે પાણી ભરાઈ રહે તો છોડ કોહવાઈ જાય છે એટલે કે છોડ છે ખરાબ થઈ જાય છે એટલે વધુ પાણીની એને જરૂર છે નહીં તેને 20 અંશથી લઈને 30 અંશ જેટલું તાપમાન અનુકૂળ આવે છે અને 200 સેમી જેટલા વરસાદની જરૂર રહે છે વરસાદનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે 200 સેમી જેટલો વરસાદ હોવો જોઈએ અને લાંબી વર્ષા ઋતુ અને આંતરે એટલે કે ઝાપટારૂપે પડતો વરસાદ તેને વધુ માફક આવે છે કારણ કે એકસાથે પાણીનો ભરાવો થાય તો પણ પાક લઈ શકાતો નથી પણ ઝાપટા સ્વરૂપે જો વર્ષ દરમિયાન 200 સેમી જેટલો વરસાદ પડે તો પાક સરળતાથી લઈ શકાય છે ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે અને ભારતમાં ચાનું વધુ ઉત્પાદન જોવું તો ક્યાં છે અસમ પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ કર્ણાટક અને ઉત્તરાખંડના પહાડી ઢોળાવો પર એ મોટાભાગે ચાનો પાક છે લેવામાં આવે છે અને ભારતમાં ચાનું 75% ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે જો વિદ્યાર્થી મિત્રો ભારતમાં જે 100% જે ચાનું ઉત્પાદન થાય છે એમાંથી 75% વાવેતર તો માત્ર અસમ અને પશ્ચિમ બંગાળમાંથી થાય છે અને વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે કે સૌથી વધુ ઉત્પાદન જોવો તો ચીન પછી ક્યાં થાય છે ભારતમાં અને વિદ્યાર્થી મિત્રો આપણે પણ જો રોજ સવારે ઉઠીને ચા નાસ્તો આપણે કરીએ છીએ એટલે કે ચા છે કે જે લોકો છે એ પીએ છે અને આજે તો શ્રીલંકા ચીન અને ભારત કે જે ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે કે જે બીજા દેશોમાં શું કરે છે તો કે ચાની છે નિકાસ કરે છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો મોટાભાગે ચા કે જે પહાડી ક્ષેત્રો પર છે વધુ ચા પણ છે જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો કે કોફી કારણ કે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા આ લોકો એવા છે કે જે ચાની જગ્યાએ કોફી પીવે છે તો એ કોફીનો પાક એટલે કે તેના છોડને પહાડી ઢોળાવ પર કે પહાડી ક્ષેત્રો પર જે ઢોળાવવાળો વિસ્તાર હોય ત્યાં જ્યાં સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે કારણ કે જો સૂર્યના સીધા કિરણો પડે તો પાક બળી જાય તો સૂર્યના સીધા તાપ ન લાગે એ રીતે મોટા ઝાડની છાયામાં તેને ઉછેરવામાં આવે છે જો બાજુમાં આપણે ચિત્ર જોઈ રહી છીએ કે જે મોટા મોટા વૃક્ષો છે હોય છે અને એ વૃક્ષોની છાયામાં છે આ કોફીનો પાક છે લેવામાં આવે છે તેને 15-28 અંશ જેટલું તાપમાન અનુકૂળ આવે છે તાપમાન કેટલું હોવું જોઈએ તો કે 15-28 અંશ અને 150-200 સેમી જેટલો વરસાદ એને માફક આવે છે અને મોટાભાગે પર્વતીય ઢોળાવવાળી જમીન ઉપર એ વધુ માફક આવે છે કે જ્યાં કોફીનો પાક સરળતાથી લઈ શકાય અને ખાસ કોફીનું સૌથી વધુ જો વાવેતર જોઈએ તો કર્ણાટકનો કુર્ગ વિસ્તાર કે જ્યાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન લેવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો કોકો જે વૃક્ષના ફળના બીજમાંથી એ કોકો તૈયાર કરવામાં આવે છે કારણ કે કોકો એ શું છે વૃક્ષ છે આખું અને એ વૃક્ષનું જે ફળ જે હોય છે એ ફળના બીજમાંથી એ કોકો તૈયાર કરવામાં આવે છે અને કોકો એ પેય પદાર્થ છે એને તમે પી પણ શકો છો અને તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે આજે વિદ્યાર્થી મિત્રો મોટાભાગે જે કે આપણે ચોકલેટો જોઈએ છીએ તે ચોકલેટો શેમાંથી બને છે તો કે કોકોમાંથી બને છે અને આ કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધારે વરસાદની જરૂર રહે છે કે જે આબોહવા ગરમ અને ભેજવાળી હોય અને વધુ વરસાદ પડતો હોય તો ત્યાં આ કોકોનો પાક લઈ શકાય છે જો વિદ્યાર્થી મિત્રો બાજુના ચિત્રમાં આપણે કોકોનો પાક એનું બીજ આપણે જોઈએ છીએ કે જે બીજમાં નાના નાના બીજ આપણે જોવા મળે છે અને કોકોનું ઉત્પાદન આફ્રિકાના દેશોમાં થાય છે કારણ કે સૌથી વધુ ઉત્પાદન જોવો તો ક્યાં થાય છે તો કે આફ્રિકાના દેશોમાં થાય છે ભારતમાં તેનું ઉત્પાદન થાય છે એટલે કે વાવેતર થાય છે કે જે ખાસ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં પણ આફ્રિકાના પ્રમાણમાં છે વાવેતર કેવું છે તો કે બહુ ઓછું છે આપણે જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી આપણે વાત કરીએ તો કપાસ એટલે કે રોકડિયા પાકો કારણ કે રોકડિયા પાકો એવા છે
કે જેમાંથી સરળતાથી આપણને આવક છે પ્રાપ્ત થઈ શકે. અને એ રોકડિયા પાકમાં પહેલો પાક જોઈએ તો કે કપાસનો પાક, જેમાં વિશ્વમાં ભારતમાં કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં ભારતનો બીજો ક્રમ આવે છે. ભારતનો કેટલામો ક્રમ આવે છે? બીજો ક્રમ આવે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે વિપુલ માત્રામાં કપાસની ખેતી થાય છે, વિપુલ માત્રામાં એનો વપરાશ થાય છે અને આજે બીજા દેશોમાં પણ એ નિકાસ ભારત કરે છે. કપાસમાંથી મળતો રૂ મુખ્યત્વે કાપડ બનાવવા માટે વપરાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આજે એ કપાસ એટલે કે રૂમાંથી આજે વિપુલ માત્રામાં જો કે કાપડ બનાવવા માટે બનાવવામાં આવે છે. અને રૂ આજે ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે, કારણ કે આજે વિપુલ માત્રામાં કાપડનું ઉત્પાદન લેવામાં આવે છે. અને તેના બી એટલે કે કપાસિયાનું તેલ જે ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા જે વધે છે એને દૂધારા પશુઓના ખાંડ તરીકે વપરાય છે. અગાઉ આપણે જોયું હતું ને કપાસિયા તેલ કે જે લોકોના ખોરાકમાં પણ ઉપયોગમાં આવે છે, અને જે કપાસિયા વધે છે એ કપાસિયા જે દૂધારા પશુઓ છે, ગાય ભેંસોને ખાંડ તરીકે છે એનો ઉપયોગ થાય છે. કપાસ એક ખરીફ પાક છે કે જેને ચોમાસામાં લેવામાં આવે છે અને તેના પાકનો સમયગાળો 6-8 મહિનાનો હોય છે. કે ભાઈ 6-8 મહિનામાં કપાસનો પાક છે તૈયાર થઈ જાય છે. તેને કાર્ય અને ખનિજ દ્રવ્યોના વધુ પ્રમાણવાળી લાવારસની ફળદ્રુપ જમીન એને વધુ માફક આવે છે. કારણ કે આપણને ખબર છે કે કાળી જમીન કે જેને કપાસની જમીન પણ કહેવામાં આવે છે, અને ગરમ અને ભેજવાળી આબોહવા એને વધુ માફક આવે છે. આબોહવા કેવી હોય છે? ગરમ અને ભેજવાળી. અને 20°C લઈને 35°C જેટલું તાપમાન એ હોવું જોઈએ. અને વરસાદનું પ્રમાણ જુઓ તો 30-70 સેમી જેટલો વરસાદ હોય તો સરળતાથી એ કપાસનો પાક છે લઈ શકાય છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, લાંબો સમય જો ભેજ સંગ્રહી શકે તેવી જમીન તેને વધુ અનુકૂળ થાય છે, કે લાંબા સમય સુધી એ કપાસનો પાક એ ભેજ દ્વારા એ પાણી મેળવી શકે અને તે હિમથી નુકસાન થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, હિમાલય ક્ષેત્ર હોય, ઉત્તરાખંડના એ ક્ષેત્ર હોય, તો એવા ક્ષેત્રો ઉપર કે જ્યાં તાપમાનનું પ્રમાણ ઓછું છે એવા ક્ષેત્રોમાં છે આ કપાસનો પાક લઈ શકાતો નથી. અને ભારતમાં આવા જોઈએ તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, કર્ણાટક, તેલંગણા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને રાજસ્થાન કે જે વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે કે જ્યાં કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે. અને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ એ જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે. તો જેનાથી ક્યાંક વધુ માત્રામાં તો ક્યાંક ઓછી માત્રામાં એ કપાસની ખેતી થાય છે. અને એમાંય ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ કે જ્યાં ઊંચા પ્રકારના કપાસ માટે જાણીતો છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, મોટાભાગે કપાસ આપણે જોઈએ છીએ તો કપાસમાં પણ ઘણા બધા પ્રકારો પડતા આપણે જોવા મળે છે, પણ કાનમ પ્રદેશ એવો છે કે જ્યાં ઊંચા પ્રકારના કપાસનું એ વાવેતર થાય છે. ગુજરાતના ખેડૂતો ખાસ કરીને બીટી કપાસનું વાવેતર કરે છે. કારણ કે જો બીટી કપાસ શું છે? બિયારણ છે કે જેનું સૌથી વધુ વાવેતર કરે છે, જેના પરિણામે તેના વાવેતર વિસ્તાર, તેના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ આજે ગુજરાત રાજ્ય ભારતમાં પ્રથમ ક્રમે છે. કારણ કે ભારતમાં સૌથી વધુ કપાસનું વાવેતર થતું હોય તો ક્યાં થાય છે? તો કે આપણા ગુજરાત રાજ્યમાં છે એ થાય છે. ત્યારબાદ વાત કરીએ તો કે શેરડી. કારણ કે શેરડી એ પણ શું છે? એક રોકડીયો પાક છે જે ખાસ કરીને શેરડીના ઉત્પાદનમાં ભારત એક અગ્રગણ્ય દેશ છે. કારણ કે શેરડીનું સૌથી વધુ ઉત્પાદન એ ભારતમાં થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બને છે કે જેનો ખોરાકમાં આપણે ઉપયોગ કરીએ છીએ. અને વાવેતરની દૃષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. કારણ કે ભારતમાં જો સૌથી વધુ એ વાવેતર જોવા મળે છે. અને એમાંય ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે રસોડામાં ખાંડનો ઉપયોગ કરીએ છીએ ને, કે કોઈપણ વસ્તુને ગળી બનાવવા માટે આપણે ખાંડ વાપરીએ છીએ, તો ખાંડ એ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલું છે? તો કે વિશ્વમાં બીજું છે. અને શેરડીના પાકને લાવવાની કાળી જમીન કે નદીઓના મેદાનની ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે. જમીન કેવી હોય? જે કાળી જમીન અને નદીઓના મેદાન જે ફળદ્રુપ જે જમીન તૈયાર થાય છે એને વધુ માફક આવે છે. અને આબોહવા કેવી હોય છે? ગરમ અને ભેજવાળી.
तापमान प्रमाण तो कि 21 अंश सेल्सियस थी लईने 27 अंश सेल्सियस अने 75 થી 100 સેમી જેટલો એને વરસાદ માપવા આવે છે અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવામાં આવે છે કારણ કે જો વરસાદનું પ્રમાણ ઓછું હોય પણ સિંચાઈ દ્વારા પાણી મળતું હોય તો ત્યાં ખાસ આ શેરડીનો પાક છે લઈ શકાય છે અને ભારતમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક પંજાબ હરિયાણા બિહાર અને ગુજરાતમાં આ શેરડીનો પાક છે લેવામાં આવે છે ભારતમાં શેરડીનું સૌથી વધુ વાવેતર તો કે ઉત્તર પ્રદેશમાં થાય છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં સૌથી વધુ વાવેતર વિસ્તાર હોય તો ક્યાં છે ઉત્તર પ્રદેશમાં પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે કારણ કે મહારાષ્ટ્ર રાજ્ય એવું છે કે જે સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરે છે અને ગુજરાતમાં શેરડી જે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાકે છે કારણ કે ખાસ કરીને શેરડી જુઓ તો મોટાભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે અને ખાસ કરીને ઉત્તરાયણ આવશે એટલે ખાસ કરીને શિયાળ ઋતુમાં જુઓ આપણે શેરડી ખાઈએ છીએ અને ગુજરાતમાં કોડીનાર બારડોલી ગણદેવી અને પેટલાદમાં એ ખાંડની મિલો ચાલે છે કે જ્યાં ખાંડનું ઉત્પાદન થાય છે જેમાંની મોટાભાગની સહકારી ધોરણે ચાલે છે કે જ્યાં સરકારી માલિકી ધોરણે એ આજે એ કારખાનાઓ ચાલતા આપણે જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે શણનો પાક કારણ કે શણ પણ એક શું છે રોકડિયા પાકો કહી શકાય અને આપણે ખાસ યાદ છે કે આજે વિશ્વમાં શણના ઉત્પાદનમાં હાલમાં ભારત પ્રથમ સ્થાને છે ભારતનું કેટલામું સ્થાન છે વિશ્વમાં તો કે પ્રથમ સ્થાન છે અને એ શણના રેસાને ગોલ્ડન ફાઇબર પણ કહે છે શું કહે છે ગોલ્ડન ફાઇબર પણ કહે છે જેમાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય એવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોની ચીકણી અને ફળદ્રુપ જમીન એ શણના પાક માટે વધુ માફક આવે છે જમીન કેવી છે તો કે નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશોમાંથી બનેલી ચીકણી અને ફળદ્રુપ જમીન અને એ જમીનમાં જ આ શણના પાક લઈ શકાય છે આ પાક માટે ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ આબોહવા કેવી હોવી જોઈએ ગરમ અને ભેજવાળી 30-40 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જોઈએ અને 100 સેમીથી વધુ વરસાદ જરૂરી છે ભારતમાં શણનું સૌથી વધુ ઉત્પાદન જોવો તો ક્યાં થાય છે તો કે પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે કે જ્યાં ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે ત્યાં અને એ ઉપરાંત અસમ બિહાર ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં પણ આ શણનું વાવેતર થાય છે અને વધુ માત્રામાં ઉત્પાદન લઈ શકાય છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ શણમાંથી સુતરી કંતાન કોથરા સાદડી દોરડા થેલીઓ પગરખા અને હસ્ત કારીગરીના નમૂના બને છે આજે વિદ્યાર્થી મિત્રો મોટાભાગે આપણે ઘરે જો મોટાભાગે એ કંતારના ખાટલાઓ આપણને જોવા મળે છે સુતરી આપણે જોવા મળે છે તેમજ આપણે ઘરે પગ લોચનના મોટાભાગે જો મોટા કોથરાઓ વાપરીએ છીએ તે બધું શેમાંથી બને છે તો કે શણમાંથી બને છે અને આજે તો ઘણી બધી ઘર સુશોભન માટેની હસ્ત કારીગરીની ઘણી બધી વસ્તુઓ પણ આજે શણમાંથી બનતી આપણને જોવા મળે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે તમાકુ કારણ કે તમાકુ એ ખરીફ પાક છે જેને ખાસ ચોમાસુ ઋતુમાં છે લેવામાં આવે છે તમાકુના પાકને રેતાળ ગોરાડું જમીન એને વધુ માફક આવે છે એકદમ રેતાળ જમીન હોવી જોઈએ અને ગોરાડું જમીન અને તાપમાન તો કે ભાઈ 20 અંશ જેટલું તાપમાન હશે તો પણ તમે પાક લઈ શકો અને વરસાદ તો કે 100 સેમી જેટલો વરસાદ છે એને વધુ માફક આવે છે જ્યાં વરસાદ ઓછો પડે છે ત્યાં સિંચાઈથી પાક લેવામાં આવે છે કે ભાઈ વરસાદ ઓછો પડે 100 સેમી કરતાં પણ ઓછો વરસાદ હોય પણ સિંચાઈ દ્વારા પણ તમે છે તમાકુનો પાક લઈ શકો છો તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીનનું મહત્ત્વ વધારે છે આબોહવા ગમે એવી ચાલશે પણ જમીનનું સારી હોવી જોઈએ જમીન છે ખૂબ જ રેતાળ અને ગોરાડું હોવી જોઈએ અને ખાસ ભારતમાં આંધ્રપ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં એ તમાકુ વધુ પાકે છે કે જ્યાં સૌથી વધુ તમાકુનો પાક લેવાય છે અને ગુજરાતનો ખેડા અને આણંદ જિલ્લાઓનો 74 પ્રદેશ તમાકુના ઊંચા ઉત્પાદનના કારણે જેને સોનેરી પાનનો મૂલક પણ કહેવાય છે કે જ્યાં સૌથી વધુ એ તમાકુનો પાક છે લેવામાં આવે છે આ ઉપરાંત મહેસાણા વડોદરા અને પંચમહાલમાં પણ એ તમાકુનું વધુ વાવેતર થાય છે ક્યાંક વધુ માત્રામાં તો ક્યાંક
ઓછી માત્રામાં, તેમજ ભારતમાં આજે જો કુલ બીડી તમાકુનું 80% ઉત્પાદન તો ગુજરાતમાં થાય છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે મોટાભાગના લોકો જો એ તમાકુનો ઉપયોગ સેવન કરે છે, કોઈ માવા સ્વરૂપે, કોઈ તમાકુની સિગરેટ સ્વરૂપે એનો ઉપયોગ કરે છે. તો આજે 80% ઉત્પાદન ક્યાં થાય છે? તો કે માત્ર ગુજરાતમાં જ થાય છે. અને દેશની તમાકુના 1/5 ભાગની નિકાસ કરવામાં આવે છે. આજે ભારત જો એવો દેશ છે કે જે મોટા પ્રમાણમાં એ તમાકુની નિકાસ બીજા દેશોમાં કરે છે. અને તમાકુનો ઉપયોગ તો કે ભાઈ બીડી બનાવવા માટે, સિગારેટ બનાવવા માટે, અને આજે તો ગ્રામીણ કક્ષાએ ઘણી બધી સ્ત્રીઓ છીકણી તરીકે પણ એનો તમાકુનો ઉપયોગ કરે છે. અને આજે તો મોટાભાગે ગુટકા મસાલોમાં પણ આજે તમાકુનો ઉપયોગ થાય છે. તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજે વિદ્યાર્થી મિત્રો, તમે તમાકુની કોઈ પણ વસ્તુ લ્યો તો એ વસ્તુ ઉપર લખેલું હોય છે કે તમાકુથી કેન્સર થાય છે, કે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને આજે તો ભારતમાં સિક્કિમ રાજ્ય એક એવું રાજ્ય છે કે જ્યાં તમાકુ અને ગુટખાના સેવન પર પ્રતિબંધ મૂક્યો છે, કે ત્યાં કોઈ પ્રકારે તમાકુનું વાવેતર નથી થતું અને કોઈ પ્રકારનું વેચાણ પણ એ કરવામાં આવતું હતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો કે રબર, કે આજે લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જળતા દૂધ એટલે કે શેરમાંથી એ રબર તૈયાર થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, બાજુમાં અહીંયા આપણે ચિત્ર આપેલું છે કે વૃક્ષની છાણમાંથી એ રબર એ આપણને મળે છે, કે જે વૃક્ષમાંથી જે જળતું જે દૂધ છે ને, એ શીર, એ શીરમાંથી રબર તૈયાર થાય છે. અને એ રબરના બગીચામાંથી એકઠા કરેલ દૂધમાં એસિડિક એસિડ મેળવીને તેને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવવામાં આવે છે. આજે મોટાભાગે જો મોટા વાહનોમાં, ગાડીઓમાં ટાયર સ્વરૂપે અથવા તો મોટાભાગે આજે ટ્યુબ સ્વરૂપે આજે જો એ રબરનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. રબરમાંથી બનાવવામાં આવતા વિવિધ ઉત્પાદનોમાં ટાયર અને ટ્યુબ મુખ્ય છે. કારણ કે આજે સાયકલથી માંડીને ટ્રક, બસ, મોટર, ખટારા, તો ઘણા બધા વાહનો એવા છે કે જેમાં એ ટ્યુબ અને ટાયર સ્વરૂપે એ રબરનો ઉપયોગ થાય છે. રબરના ઉત્પાદનમાં વિશ્વમાં મલેશિયા પ્રથમ સ્થાને છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે રબરના ઉત્પાદન વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ છે? તો કે મલેશિયા, જ્યારે ભારતનું સ્થાન 5મું છે. ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. યાદ છે ને, ખેતીના પ્રકારોમાંનો એક પ્રકાર બાગાયતી ખેતી, અને એ બાગાયતી ખેતીમાં આ રબરના પાકો છે લેવામાં આવે છે. અને ખાસ કરીને ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં રબરનું ઉત્પાદન થાય છે, ક્યાંક વધુ માત્રામાં તો ક્યાંક ઓછી માત્રામાં. ત્યારબાદ ઔષધિ અને મસાલા પાક. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખોરાકમાં પણ ઘણા બધા મસાલા કે જે લઈએ છીએ, તેમજ ઔષધિ સ્વરૂપે પણ ઘણા બધા છે આપણે છે પાકો લઈએ છીએ, જેમાં જીરું, વરિયાળી, ઈસમબગુલ જે ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. કારણ કે ગુજરાતમાં જીરું, વરિયાળી અને ઈસબગુલ કે જેનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. એ ઉપરાંત ધાણા, મેથી, રાઈ, સુવા, અજમાના એના ઉત્પાદન અને નિકાસમાં પણ ભારત મોખરે છે. કે ઉત્પાદન તો વાવેતર તો કરે જ છે, પણ મોટી માત્રામાં આજે બીજા દેશોમાં એની નિકાસ પણ કરે છે. અને આજે તો વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેવો છે. કેટલા ટકા ઉત્પાદન કરે છે? કે સૌથી વધુ હિસ્સો એ 35% મેળવે છે. અને આજે તો ભારતના કાળા મરી, તજ, લવિંગ વગેરેની માંગ આજે દેશ વિદેશમાં પણ ખૂબ જ રહે છે, કે જેથી ભારત આજે બીજા દેશોમાં એની નિકાસ પણ કરે છે. અને આજે તો સાથોસાથ ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું, મીઠી આવર, સફેદ મુસરી, મધુનાશિની, અશોક, ગરમર, લીંડી પીપર, ગરો, કુવાળ પાઠું વગેરે કે જે ઔષધીય પાકો તેમજ સુગંધિત પાકોમાં તેનો ઉપયોગ થાય છે. કારણ કે આજે મોટાભાગે ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે, અને આજે મોટાભાગે સુગંધિત ચીજવસ્તુ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને આજે તો ફુદીનો, મેથોલ, પામરરોઝા, લેમન ગ્રાસનો સમાવેશ પણ કરી શકાય છે. તો આ દરેક પ્રકારના ઔષધીય તેમજ મસાલા પાકો પણ આજે ભારતમાં જે થતા આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ તો ભારતમાં થતા ફળો અને ફૂલોની ખેતી. કારણ કે આજે વિપુલ માત્રામાં જે આપણે ફળો ખાઈએ છીએ અથવા તો ઘણા બધા ફૂલો આપણે જોઈએ છીએ,
तो એની પણ ખેતી કરવામાં આવે છે કે જેમાં વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે। ચીન પ્રથમ ક્રમ છે અને ત્યારબાદ ભારત કે જેમાં સૌથી વધુ ફળો થાય છે। ભારતમાં જોઈએ તો કેળા, કેરી, સફરજન, દ્રાક્ષ, નાસપતિ, નારંગી વગેરેની ખેતી થાય છે અને આ બધા જ પાકો કે જે આપણે છે ખોરાકમાં લઈએ છીએ જેમાં કેળા તો કે તમિલનાડુમાં સૌથી વધુ થાય છે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો સફરજન, તેમજ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં તથા દ્રાક્ષ તો કે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે, ક્યાંક વધુ માત્રામાં તો ક્યાંક ઓછી માત્રામાં। તેમજ ભારતમાં જે દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ, કારણ કે આજે દિવસે દિવસે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદનની માંગ વધુ છે પણ એટલું બધું ઉત્પાદન વાવેતર ભારતમાં થતું નથી। તો માંગને પૂરી કરવા માટે થઈને ભારત શું કરે છે તો કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાંથી એ દ્રાક્ષની આયાત કરે છે, એટલે કે એને મંગાવે છે અને લોકોની જરૂરિયાત પૂરી કરે છે। અને આજે તો ફૂલોમાં જો તો ગુલાબ, જોઈ, મોગરો, ગલગોટા વગેરેની ખેતી થાય છે। અને વિદ્યાર્થી મિત્રો, આપણને ખાસ યાદ છે કે આજે મોટાભાગના મંદિરોમાં આપણે જઈએ છીએ તો દેવી દેવતાઓને હાર ચડાવીએ છીએ, યજ્ઞ યાગંદી ક્રિયાઓમાં પણ આપણે મોટાભાગે છે ફૂલોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો આજે આ ફૂલોની ખેતી અને ફળોની ખેતી પણ એ ખૂબ જ મહત્ત્વની ગણાય છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કૃષિ પેદાશો હતી એ પાકો વિશે આપણે વાત કરી, હવે પછીના જે કાંઈ મુદ્દાઓ છે કે જેનો ઉપયોગ હતો તો તેનું અભ્યાસ કે જે હવે પછીના પીરિયડમાં આપણે કરીશું, તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને અસ્તુ, જય સ્વામિનારાયણ।